विद्यार्थी मित्रों, आज आप द्रव्य अवस्था चेप्टर में स्वाध्याय 5.4 प्रश्नों उकेल मेलवशु। अँ आग अपन कहूं कि 0°C तापमाने वायुना एक ऑक्साइड की घनता 2 bar दबाने जे है तो 5 bar दबाने रहेला डायनाइट्रोजन जेटली है। एटले कि अँ एवं कहूं कि आ ऑक्साइड की घनता 2 bar दबाने जे है तेटली ज घनता डायनाइट्रोजन माटे 5 bar दबाने जोवा मळे छे। एटले के ऑक्साइड अने डायनाइट्रोजन बन्नेनी घनता समान छे। तो ऑक्साइड नो आण्विक दर आपणे नक्की करवानो छे। डायनाइट्रोजन नो आण्विक दर तो आपणे जाणीए छीए 28 g/mol। तो आपणे अहीं आगळ विगत दर्शाई दई, अहीं आपणने आपवामां आव्युं छे ऑक्साइड नी घनता 2 bar दबाणे, एटले के दबाण आपणने आपवामां आव्युं छे P₁=2 bar। त्यारबाद आपने कहूं डायनाइट्रोजन नु दबाण है 5 bar है तो P₂=5 bar। डायनाइट्रोजन की घनता आपणे जाणीए छीए, जो डायनाइट्रोजन नु दबाण P₂ लीधेलू है तो डायनाइट्रोजन ना अणुभार माटे आपणे संज्ञा दर्शावशु M₂=28 g/mol। तो आपणे ऑक्साइड न आण्विक दळनी गणतरी करवानी छे। तो आपणे अहीं आगळ हवे घनता ने अणुभार वच्चे संबंध दर्शावतु सूत्र लेवू पड़े। तो सूत्र छे M=dRT/P। पी ने आपणे सामे लई जईए तो PM=dRT। हवे विद्यार्थी मित्रों, तापमान टी अचळ छे, आर वायु अचळांक छे अने ऑक्साइड अने डायनाइट्रोजन बन्नेनी घनता समान छे, एटले के घनता पण अचळ छे। एटले के जमणी बाजू रहेला जे कई अपने पद आपेला छे DRT, आ बधा मूल्यों अहीं आगळ अचळ छे। एटले के हुं अहीं आगळ P×M=, अचळ लखी शकुं। तो पछी आपणे सूत्र दर्शावी शकीए के P₁=P₂M₂। आपणे आ सूत्र दर्शावी शकीए, आपणे शोधवानुं छे M₁, तो M₁=P₂×M₂/P₁। હવે આપણે આ સૂત્રની અંદર મૂલ્યો દર્શાવી દઈએ તો P₂ આપણને આપેલું છે 5, M₂ આપણને આપેલું છે 28 અને P₁ આપણને આપેલું છે 2। તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે M₁ નું મૂલ્ય આવશે 70 g/mol। આમ આ જે ઓક્સાઇડ છે ઓક્સાઇડ નો અણુભાર હશે 70 g/mol। स्टूडेंट्स, हवे आपणे स्वाध्यायनो 5.5 प्रश्न जोईए, जेमां अहीं आगळ कहेवामां आव्युं छे कि एक आदर्श वायु ए ना 1 gram दबाण 27°C तापमाने 2 bar जणायुं छे। एक आदर्श वायु ए छे एनी आपणने विगत आपी छे, एनुं दर आपेलुं छे अने एनुं आंशिक दबाण आपवामां आव्युं छे। बीजो एक आदर्श वायु बी કે જેનું દર 2 gram છે તેને તે જ ફ્લાસ્કમાં ઉમેરવામાં આવે છે જે ફ્લાસ્કની અંદર વાયુ એ આવેલો છે, તો દબાણ છે તે 3 bar થાય છે। તો આ બંને વાયુના આણ્વીય દળ વચ્ચેનો સંબંધ આપણે પ્રસ્થાપિત કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીં જે આ વિગત આપેલી છે એ વિગત પહેલાં દર્શાવીએ। અહીંયા આગળ આપણને આદર્શ વાયુ એ આપ્યું છે જેનું દર 1 gram છે, તો એને આપણે સંજ્ઞામાં MA વડે દર્શાવશું। તો અહીં આપણને જે વિગત આપેલી છે તે મુજબ MA એ વાયુનું દળ 1 gram છે અને આ એ વાયુ જે છે તેનું આંશિક દબાણ છે 2 bar છે। તો આપણે દર્શાવી દઈએ PA=2 bar। એ જ રીતે આદર્શ વાયુ બી જે આપવામાં આવ્યો છે તેનું દર 2 gram છે, તો MB=2 gram। અને જ્યારે આ વાયુને તે જ ફ્લાસ્કમાં દાખલ કરવામાં આવે છે ત્યારે દબાણ 3 bar થાય છે। વિદ્યાર્થી મિત્રો, બહુ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે આ આદર્શ વાયુ એ જે પાત્રમાં હતો, જે ફ્લાસ્કમાં હતો, તે જ ફ્લાસ્કમાં આ આદર્શ વાયુ બી દાખલ કરવામાં આવે છે અને ત્યારે દબાણ 3 bar થાય છે। તો અહીંયા આગળ આપણને જે દબાણ આપેલું છે
ઈ ખરેખર પાત્રનું કુલ દબાણ છે। તો જ્યારે વાયુ એ અને વાયુ બી આ બંનેને મિશ્ર કરવામાં આવે છે ત્યારે દબાણ ત્રણ બાર થાય છે। તો વાયુ એ નું દબાણ તો આપણી પાસે છે, વાયુ એ જે છે તેનું દબાણ બે બાર છે, એટલે કે ફ્લાસ્કની અંદર આ વાયુ મિશ્ર થયું તે પહેલા બે બાર દબાણ હતું, હવે વાયુ બી ઉમેરીએ એટલે કુલ દબાણ છે ત્રણ બાર થાય છે। એનો મતલબ એવો થાય કે વાયુ બી જે છે તેનું આંશિક દબાણ એક બાર છે, જેથી કરીને વાયુ એ અને વાયુ બી આ બંનેના આંશિક દબાણનો સરવાળો એટલે કે ડાલ્ટનના નિયમ મુજબ કુલ દબાણ અહીં ત્રણ બાર આપેલું છે, જેના ઉપરથી આપણે કહી શકીએ કે વાયુ બી જે ઉમેરવામાં આવે છે તેનું આંશિક દબાણ એક બાર હોવું જોઈએ। તો અહીં આગળ આપણે દર્શાવી દઈએ પી બી ઇઝ ઇક્વલ ટુ વન બાર, આ ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે અહીંયા આપણને કહેવામાં આવ્યું છે તે જ ક્લાસમાં, એટલે પાત્ર એક જ છે અને એ પાત્રની અંદર બંને વાયુ મિશ્ર કરવામાં આવે છે ત્યારે દબાણ ત્રણ બાર થાય છે, એટલે આપણે વાયુ એનું દબાણ એમાંથી બાદ કરીએ એટલે વાયુ બીનું આંશિક દબાણ પી બી બરાબર એક બાર મળે। તો હવે આ બંનેના આણ્વીય દળ વચ્ચેનો આપણે સંબંધ પ્રસ્થાપિત કરવાનો છે। તો સૌ પ્રથમ આદર્શ વાયુ સમીકરણ મુજબ આપણે લખી શકીએ પીવી બરાબર એનઆરટી। આ જે સમીકરણ છે તે આપણે બંને ઘટકોને લાગુ પાડી દઈએ, એટલે કે આદર્શ વાયુ એને લાગુ પાડીએ તો આંશિક દબાણ પીને બદલે પીએ થશે અને મોલ એનના બદલે એને થશે, બાકી કદ અચળ છે કારણ કે એક જ ફ્લાસ્કની અંદર બંને વાયુનું મિશ્રણ કરવામાં આવે છે, આર વાયુ અચળાંક ને ટી તાપમાન પણ અચળ છે, એટલે આપણે જો આદર્શ વાયુ એને આદર્શ વાયુ સમીકરણ લાગુ પાડીએ તો સમીકરણ આ મુજબ થશે। હવે આપણે દર્શાવી દઈએ આદર્શ વાયુ એ અને બી ને, આદર્શ વાયુ સમીકરણ લાગુ પાડતા તો હવે અહીં આપણે લખી શકશું પી એ વી ઇઝ ઇક્વલ ટુ એન એ આર ટી, અને આપણે સમીકરણ નંબર એક કહી દઈ, અને તે જ રીતે બી ઘટક માટે પી બી વી ઇઝ ઇક્વલ ટુ એન બી આર ટી, અને સમીકરણ બે કહી દઈએ। હવે સમીકરણ એક અને બે પરથી આપણે આવું લખી શકીએ સમીકરણ એક અને બે પરથી, એટલે કે આપણે એનો ભાગાકાર કરી નાખીએ તો પી એ વી છેદમાં પી બી વી ઇઝ ઇક્વલ ટુ, આપણે દર્શાવી દઈએ પી એ વી એટલે એન એ આર ટી, અહીં આગળ આવશે એન બી આર ટી। તો હવે આ કદ અને આર ટી દૂર થઈ જશે એટલે આપણને અહીંયા મળશે પી એ અપોન પી બી ઇઝ ઇક્વલ ટુ એન એ અપોન એન બી, આવો એક આપણને સંબંધ અહીં આગળ મળે છે। તો આપણે જાણીએ છીએ કે મોલ એટલે દળના છેદમાં અણુભાર, તો આપણે અહીંયા મોલના સ્થાને જે તે આદર્શ વાયુના દળ અને અણુભાર દર્શાવી દઈએ તો આપણને આ રીતે પ્રાપ્ત થશે અહીંયા આગળ પી એ અપોન પી બી ઇઝ ઇક્વલ ટુ, તો એ ઘટક જે છે એ આદર્શ વાયુ છે તેનું દળ એટલે એમ એ અને તેનો અણુભાર એટલે એમ કેપિટલ એમ એ, તે જ રીતે આપણે એન બી ઘટક માટે બી આદર્શ વાયુ માટે દર્શાવીએ તો દળ એમ બી અને અણુભાર થશે કેપિટલ એમ બી। હવે આપણે એનું સાદુરૂપ આપી દઈએ, આવું આપણે એટલા માટે લખી શકીએ કારણ કે એન બરાબર સ્મોલ એમ અપોન કેપિટલ એમ, દળના છેદમાં અણુભાર હોવાથી આપણે અહીંયા આગળ આવું દર્શાવેલું છે। તો હવે તેથી આપણને મળશે પી એ અપોન પી બી બરાબર સ્મોલ એમ એ ઇન્ટુ એમ બી અંશમાં જશે અને આ સ્મોલ એમ બી છેદમાં છે તેની સાથે ગુણાકારમાં આવશે એનો અણુભાર એટલે કે એમ એ। હવે આપણે આપેલી વિગત દર્શાવી દઈએ તો પી એટલે બે બાર દબાણ આપેલું છે, પી બી એટલે એક બાર, સ્મોલ એમ એ એટલે કે
એનો અણુભાર તો આપણને આપેલો છે, સોરી દળ એમ એનું દળ તો અહીંયા છે 1 ગ્રામ, એને ગુણ્યા એમ બી છેદમાં આદર્શ વાયુ બી નું દળ તો 2 ગ્રામ આપેલું છે. તો હવે આપણે સાદુરૂપ આપશું એટલે એમ એ અને એમ બી એટલે કે બંને ઘટકોના બંને આદર્શ વાયુના અણુભાર વચ્ચેનો સંબંધ આપણને મળશે. તો હું અહીંયા 2 સામે જવા દઉં તો આપણને મળશે એમ બી અપોન એમ એ ઇઝ ઇક્વલ ટુ 4. તેથી એમ બી ઇઝ ઇક્વલ ટુ 4 એમ એ. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે જે આદર્શ વાયુ બી છે તેનો અણુભાર આદર્શ વાયુ એના અણુભાર કરતા 4 ગણો છે એવું અહીંયા આપણે પ્રસ્થાપિત કર્યું. એટલે કે આ સંબંધ એવું દર્શાવે છે કે બી ઘટક અથવા બી આદર્શ વાયુનો અણુભાર એ આદર્શ વાયુના અણુભાર કરતા 4 ગણો છે.